સલામુ અલૈકુમ બાળકો, ધોરણ 5, તારીખ 23/2/2021, રિવિઝનમાં આપણો પાઠ છે 15. સામાન્ય જ્ઞાનમાં રિવિઝનમાં પાઠ આપણો 15, રમતોના પ્રતીકો. તો અહીં કેટલીક રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. અહીંયા તમને રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. તમારે તે દરેક ચિત્ર ઓળખીને રમતનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. આપણો આ પાઠ રિવિઝનમાં આપણે લીધો છે, પાઠ 15, રમતોના પ્રતીકો. પાઠનું આપણે રિવિઝન કરીશું. તો જુઓ, અહીંયા આપણે રમતોના પ્રતીકો જોઈશું. નંબર 1માં કઈ રમતનું પ્રતીક છે? આપણે રમતોના પ્રતીકોના ચિત્રો ઓળખવાના છે. તો નંબર 1માં કઈ રમતનું પ્રતીક છે? તો એને શું કહેવાય? હોકી. હોકીની રમતનું પ્રતીક છે, તો ખાલી જગ્યામાં આપણે હોકી લખવાનું. પછી 2 નંબરમાં ટેનિસની રમતનું પ્રતીક છે. અહીંયા 2 નંબરમાં ટેનિસની રમતનું પ્રતીક આપેલું છે, તો અહીંયા તમારે લખવાનું ટેનિસ. પછી જુઓ, 3 નંબરમાં કુસ્તી. 3 નંબરમાં પ્રતીક કઈ રમતનું છે? અહીંયા આપણે રમતોના પ્રતીકો ઓળખવાના છે. તો 3 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો કુસ્તીની રમતનું પ્રતીક છે. આપણને પ્રતીક જોઈને આપણે રમત ખબર પડી જાય કે આ એ જ રમતનું પ્રતીક છે. પછી 4 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો વેટ લિફ્ટિંગ. 4 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો વેટ લિફ્ટિંગ. આ રીતે અહીંયા તમારે ખાલી જગ્યામાં નામ લખવાનું રમતનું. પછી 5 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો 5 નંબરમાં જિમ્નેસ્ટિક. કઈ રમતનું પ્રતીક છે? 5 નંબરમાં જિમ્નેસ્ટિક રમતનું પ્રતીક આપણને આપેલું છે. પછી 6 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો વોલીબોલ. વોલીબોલની રમતનું પ્રતીક અહીંયા આપેલું છે, તો આપણે રમતનું નામ લખવાનું વોલીબોલ. પછી 7 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો બાસ્કેટબોલ. બાસ્કેટબોલની રમતનું પ્રતીક અહીંયા 7 નંબર પર આપણને આપેલું છે, તો આપણે બાસ્કેટબોલની રમતનું નામ લખવાનું. પછી 8 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો 8 નંબરમાં હેન્ડબોલ. 8 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો હેન્ડબોલની રમતનું પ્રતીક છે. પછી 9 નંબરમાં બોક્સિંગ. 9 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો 9 નંબરમાં બોક્સિંગની રમતનું પ્રતીક આપણને આપેલું છે. પછી 10 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો બેડમિન્ટન. બેડમિન્ટનની રમતનું પ્રતીક અહીંયા આપણને આપેલું છે. પછી 11 નંબરમાં કઈ રમતનું પ્રતીક છે? તો ફૂટબોલ. રમતોના પ્રતીકો આપણે અહીંયા ઓળખતા શીખવાનું છે અને રમતનું નામ પણ આપણે લખવાનું છે. તો 11 નંબરની રમતમાં કઈ રમતનું પ્રતીક છે? તો ફૂટબોલ. તો આપણે ફૂટબોલની રમતનું નામ લખવાનું. પછી શૂટિંગ. 12 નંબરમાં કઈ રમતનું પ્રતીક આપણને દેખાય છે? તો શૂટિંગ કરી રહ્યું છે પ્રતીક, તો અહીંયા શૂટિંગ લખવાનું. નિશાનબાજી. આ રીતે તમારે અહીંયા કેટલીક રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખીને રમતનું નામ તમારે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો ધોરણ 5માં પેજ નંબર 33 રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં તમારે લખવાનું છે. રિવિઝન મારીને તમારે નોટમાં લખવાનું, ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. પેજ નંબર 33 ઉપરનું તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું રહેશે. તમારે નોટમાં શું લખવાનું? તો રમતોના નામ લખવાના. તમારે નોટમાં રમતોના નામ લખવાના પેજ નંબર 33 ઉપરના. એ તમારું આજનું લેસન. ફરી બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.